તે આપણી સાથે આપણા ઘરમાં રહેતા હતા તેથી એક ગાઢ સંબંધ હતો આ ગાય ઘરની સામે આવીને ઊભી રહી લગભગ 6 દિવસ સુધી કશું જ ખાધું નહીં પીધું નહીં અને 6 દિવસ પછી ત્યાં જ મૃત્યુ પામી હવે જુઓ સમસ્યા એ છે કે આજે તમે એક એપાર્ટમેન્ટમાં રહો છો જે 10મા માળે છે અને તમે ધરતીથી ઘણા દૂર છો અને તમને જમીન પર વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તેની કોઈ સમજ નથી આપણે પશુપાલન સંસ્કૃતિમાંથી આવીએ છીએ જ્યાં આપણી સંપત્તિ હંમેશા તમારી પાસે ઢોરના કેટલા ટોળા છે તેના આધારે મપાતી હતી તમે બસ મહાભારતના સમય પર અને બીજી વસ્તુઓ પર નજર કરો તેઓ હંમેશા ઢોરના ટોળાની વાત કરતા હોય છે તમારી પાસે કેટલા ઢોર હતા તેની આવું એટલા માટે હતું કારણ કે આપણે ઉષ્ણકટિબંધીય દેશ છીએ અને આપણે ચોમાસા પર નિર્ભર રહીએ છીએ જ્યારે વરસાદ નિષ્ફળ જાય છે જેમની પાસે ગાયો હતી તેમના બાળકો બચી જતા જેમની પાસે ગાયો નહોતી તેમના બાળકો મરી જતા આ એક સરળ જ્ઞાન છે જે આપણે સમજેલા સો તેથી એક પ્રાણી જેણે આપણને દૂધ આપ્યો જેણે આપણા બાળકોનો જીવ બચાવ્યો આપણે તેને આપણા જીવન માટે પવિત્ર સમજીને રાખ્યું એટલું જ નહીં ગાયો બીજે ક્યાંક અલગ તબેલામાં નહોતી રહેતી ક્યાંક દૂરની જગ્યાએ તેઓ આપણી સાથે આપણા ઘરમાં રહેતી હતી તેથી એક ગાઢ સંબંધ હતો સો ઇન્ટિમેટ એટલો ગાઢ આઈ મસ્ટ ટેલ યુ ધીસ મારે તમને આ કહેવું જોઈએ વન ઓફ માય મારા ગ્રેન્ડ એક આંટ દાદી હુ જેમની પાસે ગાય હતી એક સમયે બધી ગાયોના નામ રહેતા ઠીક છે આ ગાયનું નામ લક્ષ્મી હતું તેમને તે ખૂબ જ પ્રિય હતી 84 કે 85 વર્ષની ઉંમરે મારા દાદી ગુજરી ગયા આ ગાય ઘરની સામે આવીને ઊભી રહી લગભગ 6 દિવસ સુધી કશું જ ખાધું નહીં પીધું નહીં અને 6 દિવસ પછી ત્યાં જ મૃત્યુ પામી તો તે સ્તરની લાગણી માટે એક ગાય સક્ષમ છે મેં અંગત રીતે જોયું છે જુઓ જ્યારે હું નાનો હતો ત્યારે મારા દાદી હંમેશા એક ચોક્કસ ગાય બતાવતા અને મને વારંવાર કહેતા રહેતા તું આ ગાયનું દૂધ પી રહ્યો છે આ તારી બીજી માતા છે તેઓ ખરેખર મને વાસ્તવમાં કહેતા ધારો કે તારી માતા મરી જાય હું બસ 2 વર્ષનો બાળક હતો આ તે દિવસો છે જ્યારે તમારે મૃત્યુ શબ્દનું ઉચ્ચારણ ક્યારેય ન કરવાનું હોય પણ તે દિવસોમાં કારણ કે માતાઓ મરી શકતી હતી એટલે મારા દાદી મને કહેતા કે ધારો કે તારી માતા મૃત્યુ પામે તો આ તારી માતા છે તે જ તને પોષણ આપે છે દરરોજ મને આ કહેવામાં આવતું એટલે દરરોજ મારે જઈને તેને સ્પર્શવું પડતું અને દિવસમાં થોડી મિનિટ તેની સાથે રમવું પડતું આ અમારા ઉછેરનો એક ભાગ હતો તેથી સ્વાભાવિક રીતે જ તે પ્રાણી પ્રત્યે એક વિશાળ લાગણી હતી અને મેં અંગત રીતે જોયું છે કે જો તમે ગાય સાથે આત્મીયતા કેળવો તો ધારો કે તમે તમારી અંદર કોઈ દુઃખ કોઈ અશાંતિમાંથી પસાર થઈ રહ્યા હોવ તમારે તે ગાયની હાજરીમાં રહેવાની જરૂર નથી તમે બીજે ક્યાંક હશો ગાય તમારા માટે આંસુ વહાવશે તો કારણ કે તેમાં માનવીય લાગણીઓ છે આપણે કહેલું કે ગાયને મારી નાખવી એ હત્યા સમાન છે ગાયને ખાવી એ નરભક્ષીપણું છે ભૂતકાળમાં તેને આ રીતે જોવામાં આવતું વેલ હવે આપણે તે સમયમાં પાછા ન જઈ શકીએ આપણે સૌથી ઊંડા મહાસાગરોમાં જઈશું અને સમુદ્રને તળિયે જઈશું ત્યાં જે હશે આપણે તેને ઉપાડીને ખાઈ જઈશું આપણે શીખ્યા છીએ કે પૃથ્વી પર દરેક વસ્તુનું શોષણ કેવી રીતે કરવું પરંતુ એક કૃષિ પ્રધાન રાષ્ટ્રમાં હું ઈચ્છું છું કે તમે આ સમજો જો તમે આ પહેલેથી જાણતા નથી સર તો હું તમને જણાવી દઉં કે આગામી 10 થી 15 વર્ષના સમયમાં ભારતનો 25% ભાગ રણમાં ફેરવાઈ રહ્યો છે How desertification happens means it's just this. રણમાં કેવી રીતે ફેરવાય તેનો અર્થ બસ આટલો જ છે સામાન્ય ખેતીની માટીમાં ઓછામાં ઓછું ઓર્ગેનિક સામગ્રી કે જે માટીને માટી કહેવા માટે હોવું જોઈએ તે 3 થી 6% હોય છે 3% એ સૌથી ઓછામાં ઓછું છે પણ આજે
પંજાબ, હરિયાણા, મરાઠવાડા, તમિલનાડુના કેટલાક ભાગો અને કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં ઓર્ગેનિક સામગ્રી ઘટીને 0.05% થઈ ગઈ છે. એટલે કે આગામી 3-5 વર્ષમાં આ રેતી બની જશે. જો તમે માટીમાંથી ઓર્ગેનિક સામગ્રીને કાઢી નાખો તો માટી રેતી બની જશે. જો તમારી માટી રેતી બની જાય તો આપણે કહીએ છીએ કે તમારો દેશ એક રણ છે. શું એવું નથી? તે કેવી રીતે દૂર થઈ રહ્યું છે મને ખબર નથી. યુવાન શિક્ષિત લોકો આ બાબતો વિશે વિચારતો હોવા જોઈએ. કમ નસીબે આપણે આ કરી નથી રહ્યા. જુઓ, તમે એક એકર જમીન લો. જો તમે એક એકર જમીન લો, જો તમે વાવેતર કરો, ચાલો કહીએ 2 ટનનો કોઈ પાક, તમે જે દૂર કર્યું છે તે છે 2 ટન ઉપરની માટી. તો જો તમે માટીમાં ઓર્ગેનિક સામગ્રીને પાછી મૂકવા માંગતા હોવ તો માત્ર 2 જ રસ્તા છે. ઝાડના પાંદડા અને પ્રાણીઓનો જૈવિક કચરો. વૃક્ષો ઘણા સમય પહેલા જ અદ્રશ્ય થઈ ગયા છે. પ્રાણીઓ, તમે તેને ખાવા માંગો છો. માટીને તમે કેવી રીતે બચાવશો? જો આપણી માટી રણમાં ફેરવાઈ જશે તો લોકો કેવી રીતે જીવશે? 1.3 અબજની વસ્તી સાથે, અતિ ગીચ વસ્તી સાથે, જો તમે ઝાડના પાંદડા અને પ્રાણીઓનો જૈવિક કચરો જમીનમાં પાછા નહીં નાખો તો તમે દેશનો વિનાશ કરી દેશો. એક દેશ જે 12 મહિનાની પાક પદ્ધતિ ધરાવે છે અને એ દેશ જે 8-10 હજાર વર્ષનો ખેતીનો ઇતિહાસ ધરાવે છે, પૃથ્વી પરનો સૌથી લાંબો ખેતીનો ઇતિહાસ. હવે તમે માટીને દૂર કરીને રેતીમાં ફેરવો તો શું તે એક મહાન બાબત છે? તમારે તેને કોઈક રીતે સાચવવી પડશે. કોઈક સમયે, નજીકના ભવિષ્યમાં કોઈક સમયે આપણે આ તરફ આવવું પડશે. જો તમારી પાસે 10 એકર જમીન છે તો તમારી પાસે આટલા વૃક્ષો અને આટલા પ્રાણીઓ હોવા જ જોઈએ. આ ફરજિયાત બની જશે. જો તે ફરજિયાત નહીં બને તો દેશમાં માટી નહીં બચે.